नमस्कार विद्यार्थी मित्रों, ओनली स्मार्ट जीके ना डिजिटल प्लेटफॉर्म पर हूं केले जोगरादिया आप सर्व विद्यार्थी मित्रों नु हार्दिक स्वागत करू छु। तो मित्रों अधिकारों नी आपणे अधिकारों ने कंटिन्यू करीए छीए अने मित्रों आपणे समानताना अधिकार नी वात करी हती अनुच्छेद नंबर 14-18 14 सौने माटे समान कायदो अने सौने कायदानु समान रक्षण 15 से धर्म ज्ञाति जाति जन्मस्थळ ना आधारे भेदभाव करी शके अने अनुच्छेद नंबर 16 मां एवी जोयुं हतुं के आपणे नौकरीनी बाबतमां समानतानी वात करी हती। त्यार पछी 17 अस्पृश्यतानी नाबूदीने अनुच्छेद नंबर 18 मां जोयुं हतुं के इकबालो अने येवळोनी आपणे विदेशमांथी लेवो होय तो राष्ट्रपतिनी मंजूरी लेवी जोईए एवी वात मित्रों अनुच्छेद नंबर 18 मां जोई हती। मित्रो स्वतंत्रताना अधिकारमां मित्रो आपणे 18-22 सुधीना आर्टिकलनी वात मित्रो आमां करवाना छीए, बराबर छे। जोईशुं आपणे कुल 4-5 आर्टिकल छे, पण मित्रो एक छे 21 छे एम थईने, बराबर छे। हुं टोटल आर्टिकल गणो मित्रो 4 आर्टिकल थाय छे 18, 19, 20 अने 21 ने बाय, बराबर छे। हवे मित्रो वात करीए स्वतंत्रताना अधिकारमां मित्रो एक प्रश्न एवो बने छे कि बधा अधिकारोने करોડરજ્જુ તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો મેબી ક્યારેક પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે છે કે અધિકારો છે એમાંથી કયા અધિકારને અધિકારોના કરોડરજ્જુ તરીકે ઓળખવામાં આવે છે। તો મિત્રો એ છે સ્વતંત્રતાનો અધિકાર, બરાબર છે। ત્યાર પછી 19માં સપ્રકારની સ્વતંત્રતાની વાત કરેલી છે, અનુચ્છેદ નંબર 20 છે અપરાધની બાબતમાં ગુનેગારને રક્ષણ આપવાની વાત કરેલી છે, અનુચ્છેદ નંબર 21માં જીવન જીવવાની સ્વતંત્રતા, અને 21માં શિક્ષણનો અધિકારની વાત કરેલી છે, અને ત્યાર પછી અનુચ્છેદ નંબર 22માં ધરપકડ અને અટકાયત સામે રક્ષણની વાત કરેલી છે। હવે મિત્રો આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ જોઈએ, અનુચ્છેદ નંબર 19 સપ્રકારની સ્વતંત્રતાની વાત કરેલી છે મિત્રો, અનુચ્છેદ નંબર 19માં, બરાબર છે। આપણે જીવન દરરોજ જીવન જરૂરિયાતમાં જે કાંઈ આપણે કરીએ છીએ વાણી અભિવ્યક્તિ, બરાબર છે, એની વાત મિત્રો આપણે આર્ટિકલ 1ના પેટા કલમમાં જોઈશું। તો મિત્રો 19 અનુચ્છેદ નંબર 19 એમાં એવું કીધું છે કે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની વાત મિત્રો કરેલી છે 19 એમાં। તો કે તમે જે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા 19 એમાં પ્રેસની સ્વતંત્રતાની વાત મિત્રો કરેલી છે, ત્યાર પછી ધ્વજ ફરકાવવાની સ્વતંત્રતા મિત્રો 19-1 મુજબ આપણને છે ધ્વજ ફરકાવવાની સ્વતંત્રતા મળેલી છે। કોઈ બી વ્યક્તિ ધ્વજને ફરકાવી શકે, પણ જે એના કાયદા કાનૂન છે એ નિયમને ધ્યાનમાં રાખે, અને મિત્રો કોઈ પણ ખાનગી સંસ્થાઓમાં પણ ધ્વજને ફરકાવી શકાય છે, બરાબર છે। ત્યાર પછી છે અનુચ્છેદ નંબર 19-2 મિત્રો બોલવાની સ્વતંત્રતા, પણ ક્યારે? તો કે હથિયાર વિના એકઠા થવાની અને સભા કરવાની સ્વતંત્રતા। અનુચ્છેદ 19-1 માં શું કીધેલું છે? તો કે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, અને 19-2 માં શું કીધું છે કે સભા કરવાની સ્વતંત્રતા, સભા બોલવાનું, પણ ક્યાં બોલવાનું? સભામાં બોલવાનું, બરાબર છે। 19-2 માં શું છે? સભા કરવાની સ્વતંત્રતા। ત્યાર પછી છે 19-3 માં સંઘ અને મંડળો રચવાની સ્વતંત્રતાની વાત કરેલી છે મિત્રો, સંઘ અને મંડળો રચવાની સ્વતંત્રતા મિત્રો અનુચ્છેદ નંબર 19-3 માં વાત કરેલી છે। ત્યાર પછી છે 19-4 તો કે હરવા ફરવાની સ્વતંત્રતા, સંઘ બની જાય, બરાબર છે, વાણી અભિવ્યક્તિની 1માં, ત્યાર પછી મંડળ બનાવવાની અને સભા કરવાની, ત્યાર પછી મંડળ બનાવવાનું, અને ત્યાર પછી શું કરવાનું મિત્રો? હરવા ફરવાની સ્વતંત્રતા, મંડળ બની જાય ત્યાર પછી ફરવા જવાની સ્વતંત્રતા મિત્રો 19-4 માં વાત કરેલી છે। ત્યાર પછી 19-5 માં કોઈ પણ મિત્રો સોરી સ્થાયી કોઈ પણ ભાગમાં હરવા ફરવાની ને પણ સ્થાયી થવાની સ્વતંત્રતાની વાત છે, સ્થાયી થવાની સ્વતંત્રતા મિત્રો 19-1 માં વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, 19-2 માં છે સભા કરવાની સ્વતંત્રતા પણ હથિયારો વગર એકઠા થવાની સ્વતંત્રતા, ત્યાર પછી 19-3 માં છે મંડળો રચવાની સ્વતંત્રતા, અને ત્યાર પછી છે હરવા ફરવાની સ્વતંત્રતા, અને 19-5 માં કોઈ પણ ભાગમાં હરવા ફરવાની ભાઈ તમને મજા આવી જાય તો ત્યાં તમે સ્થાયી થઈ શકો છો, બરાબર છે। અને ત્યાર પછી છે 19-6 છે મિત્રો 44માં બંધારણીય સુધારો, 1978 દ્વારા રદ કરવામાં આવેલો છે, બરાબર છે, મિલકતનો અધિકાર હતો। અને ત્યાર પછી છે મિત્રો અનુચ્છેદ નંબર 6-E-G કોઈ પણ ભાગમાં ધંધો અથવા તો વ્યવસાય કરવાની સ્વતંત્રતાની વાત કરેલી છે, બરાબર છે। પહેલા તો તમે બોલી શકો, પણ ક્યાં બોલવાનું મિત્રો? તો કે
सभा अथवा तो एकठा થયા હોય ત્યાં બોલવાનું બરાબર છે ત્યાર પછી બોલીને સભા કરીને એક યુનિયન બનાવવાનું યુનિયન બનાવી અને પછી મિત્રો ફરવા જવાનું ફરવા જાવી અને ત્યાં મજા આવે તો મિત્રો ત્યાં સ્થાયી થઈ જવાનું અને સ્થાયી થઈને તમે ત્યાં કોઈ પણ પ્રકારનો ધંધો અથવા તો વ્યવસાય શરૂ કરી શકો છો એની વાત મિત્રો અનુચ્છેદ નંબર 19 માં કરવામાં આવેલી છે બરાબર છે હવે મિત્રો જમ્મુ કાશ્મીરમાં પહેલા આપણે જઈ શકતા હતા પણ ધંધા અથવા તો વ્યવસાય તો સ્થાયી થઈ શકતા ન હતા પણ હવે મિત્રો ત્યાં પણ ધંધા અથવા તો વ્યવસાય કરી શકો સો બરાબર છે આ વાત કરી આપણે 19 ના પેટા ની વાત કરીએ ફટાફટ રિવિઝ કરેલું મિત્રો વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા ત્યાર પછી હથિયારો વગર એકઠા થવાની સ્વતંત્રતા ત્યાર પછી યુનિયન બનાવવાનું યુનિયન બની જાય એટલે ફરવા જવાનું હરવા ફરવાની સ્વતંત્રતા હરવા ફરવામાં જો કોઈ સ્થળ પસંદ આવે તો ત્યાં સ્થાયી થવાની સ્વતંત્રતા અને ત્યાર પછી મિત્રો સ્થાયી થઈને જો અહીંયા સ્થાયી થાવ એટલે મિત્રો તમારે કોઈ પણ જીવન જીવવા માટે કોઈ પણ ધંધો અથવા તો વ્યવસાય કરવો હોય તો એ મિત્રો 19 જી માં એની વાત કરવામાં આવી છે બરાબર છે ત્યાર પછી વાત કરીએ અનુચ્છેદ નંબર 20 તો કે અપરાધની બાબતમાં ગુનેગારની સ્વતંત્રતા તો મિત્રો અપરાધને કઈ રીતના તો કે કોઈ પણ અપરાધી હોય તો ગુના માટે એક કરતા વધારે વાર એને સજા થઈ શકે નહીં કોઈ પણ ગુનો કર્યો હોય બરાબર છે મીન્સ ધારો કે તમે એક વાર કોઈનો મર્ડર કર્યો હોય બરાબર છે 10 દિવસ પછી બીજી વાર મર્ડર કર્યું પકડાના પછી ત્રીજી વાર મર્ડર કર્યું પકડાના ચોથી વાર મર્ડર કર્યું પકડાના તો ચારે ચારની ધારો કે ફાંસીની સજા હોય મિત્રો તો ફાંસીની સજા 4 વખત નો આપવામાં આવે બધું એક કરી અને ત્યારબાદ જજ દ્વારા જે નક્કી કરવામાં આવે એ સજા જેને આપવામાં આવે છે નહીતર તો એમ થાય કે પહેલી વાર સજા કરી તો એને ફાંસી આપી દો ત્યાર પછી બીજી વાર સજા કરી અને ફાંસી નહીં ભાઈ એવું ના હોય બરાબર છે બધી સજા બધી જે એનો ગુના હોય છે એને સંકલન કરી ત્યાર પછી જજ દ્વારા એને એનું જજમેન્ટ આપવામાં આવે છે અથવા તો ફાંસી આપવામાં આવે છે બરાબર છે ત્યાર પછી વાત કરીએ અનુચ્છેદ નંબર 21 જીવન જીવવાની સ્વતંત્રતા મિત્રો તમે સ્વતંત્ર રીતે કોઈ પણ જગ્યાએ તમે જીવન જીવી શકો છો અનુચ્છેદ નંબર 21 માં જણાવ્યા અનુસાર પણ મિત્રો 2000 ને આઈ થિંક 18 થી ને ઈચ્છા મૃત્યુને એ જે છે એ સ્વીકારવામાં આવેલું છે અમુક સંજોગોમાં જે હોય છે સક્રિય ઈચ્છા મૃત્યુ હોય છે અને નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ હોય છે સક્રિય ઈચ્છા મૃત્યુ કોને કહેવાય કે કોઈ પણ વ્યક્તિ સભાન અવસ્થામાં હોય અને એને ઇજેક્શન અથવા તો પોતાના જીવનને ઇજેક્શન અથવા તો દવા દ્વારા પોતાના જીવનનો અંત લાવી શકે એને મિત્રો સક્રિય ઈચ્છા મૃત્યુ કહેવાય નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ કોને કહેવાય તો કે એવું મૃત્યુ કે જે આઇસોલેટમાં હોય પોતે અને હવે જીવી શકે એવી કોઈ સંભાવના ના હોય તો મિત્રો જે લોહીના સગા જે હોય સંબંધી હોય એના દ્વારા જાણ કરી અને ઈસા મૃત્યુ કરી શકે છે એને મિત્રો નિષ્ક્રિય ઈસા મૃત્યુ કહેવામાં આવે છે બરાબર છે અને ત્યાર પછી વાત કરી અનુચ્છેદ નંબર 21 એ તો મિત્રો એ છે 21 એ 21 એ મિત્રો આવે એટલે તમારે સમજી જવાનું કે 21 એ મિત્રો એટલે આ છે બંધારણીય સુધારા દ્વારા આર્ટિકલને ભારતના બંધારણમાં એડ કરવામાં આવ્યો છે જેને રિલેટેડ હોય તેને જીવન જીવવાની સ્વતંત્રતા એટલે મિત્રો 21 એ શિક્ષણનો અધિકારની વાત કરેલી છે કે 6 થી 14 વર્ષના જે બાળકો હોય છે એને મિત્રો મફત અને ફરજિયાત શિક્ષણ આપવું એ એની વાત મિત્રો આર્ટિકલ 21 માં કરવામાં આવેલી છે બરાબર છે અને 86 માં બંધારણીય સુધારા 2000 ને 2 દ્વારા છે એને એડ કરવામાં આવેલો છે 21 એ શિક્ષણનો અધિકાર છે બરાબર છે ત્યાર પછી જોઈએ આરટી રાઈટ ટુ એજ્યુકેશન 2009 માં કાયદો રાઈટ ટુ એજ્યુકેશન નો કાયદો પસાર કરવામાં આવ્યો હતો ત્યાર પછી 1 એપ્રિલ 2010 થી અમલમાં આવ્યો હતો પણ મિત્રો ગુજરાતમાં પણ 2010 થી જ અમલમાં આવ્યો હતો અમુક સંસ્થામાં 5000 જેવી સંસ્થા હતી ત્યારે જે પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો હતો પ્રોજેક્ટ દ્વારા 2010 થી જ અમલમાં આવ્યો હતો પણ મિત્રો સંપૂર્ણ અમલ પૂછવામાં આવે તો મિત્રો 2012 થી પાયલોટ પ્રોજેક્ટ દ્વારા મિત્રો 5000 સ્કૂલોને છે એ રાઈટ ટુ એજ્યુકેશનમાં સમાવી લેવામાં આવ્યો હતો 1 એપ્રિલ 2010 થી એટલે મિત્રો પાયલોટ પ્રોજેક્ટ થી પૂછવું રાઈટ ટુ એજ્યુકેશન ગુજરાતમાં તો 2010 હશે 1 એપ્રિલ 2010 થશે પણ સંપૂર્ણપણે પૂછે તો મિત્રો ગુજરાતમાં સંપૂર્ણ રાઈટ ટુ એજ્યુકેશન ક્યારે બન્યું તો મિત્રો 2012 માં ત્યાર પછી છે રાઈટ ટુ ઇન્ફોર્મેશન આરટીઆઈ રાઈટ ટુ ઇન્ફોર્મેશન 2012 માં પસાર કર્યું અને અમલમાં પણ 2005 માં આવ્યું તો બરાબર છે ત્યાર પછી છે અનુચ્છેદ નંબર 22 ધરપકડ સામે અટકાયત કોઈ પણ વ્યક્તિની કારણ વગર ધરપકડ કરી શકાય નહીં બરાબર છે મિત્રો કોઈ પણ વ્યક્તિ છે કઈ કામ કરતા હોય અથવા તો બહારગામ ગયા હોય તાત્કાલિક પોલીસ આવે ભાઈ બે જાવ
એમ તો વોરંટ વગર છે એની ધરપકડ કરી શકાય ને બરાબર છે. આ વ્યક્તિ એ પોતાના પસંદગીના વકીલ રાખી શકે છે અને ધરપકડ થઈ હોય તો એ ત્યાંથી છૂટી શકે છે, અને ધરપકડ કદાચ કરી હોય તો પણ મિત્રો 24 કલાકની અંદર વાણી અભિવ્યક્તિની સ્વતંત્રતાની વાત કરેલી છે, ત્યાર પછી 2માં હથિયારો વગર એકઠા થવાનું, ત્યાર પછી સંઘ અને મંડળો બનાવવાના, સંઘ અને મંડળ બની જાય ત્યાર પછી કોઈ પણ ભારતના કોઈ પણ ભાગમાં હરવા ફરવાની સ્વતંત્રતા. પાકિસ્તાનમાં પહેલા તમે નતા જઈ શકતા, પણ હવે મિત્રો એમાં પણ છૂટ થઈને હરવા ફરવાની સ્વતંત્રતા અને સ્થાયી થવાની સ્વતંત્રતા બરાબર છે. અને સ્થાયી થાવ મિત્રો તો ત્યાં તમે ધંધો અથવા તો વ્યવસાય પણ કરી શકો. સો ત્યાર પછી છે અનુચ્છેદ નંબર 20, તો કે અપરાધની બાબતમાં ગુનેગારને રક્ષણની વાત કરવામાં આવી છે, એક ગુના માટે એક જ વાર સજા કરવામાં આવે છે બરાબર છે. ત્યાર પછી અનુચ્છેદ નંબર 21, જીવન જીવવાની સ્વતંત્રતા, પોતે વ્યક્તિ ઈચ્છા મૃત્યુથી મૃત્યુ કરી શકે પણ નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ હોય તો બરાબર છે. અમુક કારણ હોય કે આઇસોલેટ ન હોય અને ભવિષ્યમાં સારા થઈ શકે એવો કોઈ એંધાણ ન હોય તો બરાબર છે, તો એના લોહીના સગા દ્વારા જાણ કરી એ ઈચ્છા મૃત્યુ કરાવી શકતા હોય છે. ત્યાર પછી છે આર્ટિકલ 21, મિત્રો ઘણી વાર પરીક્ષામાં પૂછાઈ ગયેલો આર્ટિકલ છે 21, શિક્ષણનો અધિકાર 6 થી 14 વર્ષના બાળકોનો છે, એ ફરજિયાત અને મફત શિક્ષણ આપવામાં આવે છે, જે છે 86માં બંધારણીય સુધારા 2002 દ્વારા એડ કરવામાં આવ્યો છે. રાઇટ ટુ ઇન્ફોર્મેશન એજ્યુકેશન અને રાઇટ ટુ ઇન્ફોર્મેશન આ બેમાંથી પણ ઘણી વાર પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે બરાબર છે. ગામડા જે પરીક્ષામાં પૂછાણું તો રાઇટ ટુ એજ્યુકેશન છે ગુજરાતમાં ક્યારે લાગુ પડ્યું તો બરાબર છે, હાસ્યાંચલ મિત્રો 2010 આવતો હતો. અને આ પણ પ્રશ્ન હમણાં જ ગઈ એક્ઝામમાં 2 પ્રશ્ન મિત્રો પૂછાઈ ગયેલા છે, શિક્ષણનો અધિકાર ક્યારથી કયા બંધારણીય સુધારા દ્વારા 21 આર્ટિકલ એડ કરવામાં આવ્યો છે, તો 86માં બંધારણીય સુધારો 2002, રાઇટ ટુ ઇન્ફોર્મેશન છે 2005માં પસાર કર્યો અને 2005માં જેનો અમલ કરવામાં આવ્યો છે. ત્યાર પછી અનુચ્છેદ 22 છે ધરપકડ સામે અટકાયત કરવામાં આવી છે, કોઈ પણ વ્યક્તિની ધરપકડ કારણ સિવાય કરી શકાય નહીં, ધરપકડ કરે તંત્ર 24 કલાકમાં છે એને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાના હોય છે બરાબર છે. આઈ હોપ ઘણી માહિતી તમને આ વિડીયોમાંથી મળી હશે, અને તમારે 19 થી લઈને 22 સુધીના અનુચ્છેદ કમ્પ્લીટ થઈ ગયા છે બરાબર છે. હવે મિત્રો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.